नमस्कार, હું છું દિલીપ ત્રિવેદી, ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. નીતિશ કુમારે 8મી વખત બિહારના સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત રાજભવનમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે બુધવારે તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. તેમની સાથે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે પણ ડેપ્યુટી સીએમ પદે શપથ ગ્રહણ કર્યા. તેઓ બીજી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. શપથ ગ્રહણ બાદ નીતિશ કુમારે કહ્યું કે બિહારની જનતા નવી સરકારથી ખૂબ જ ખુશ છે. 2020ની ચૂંટણીમાં જેડીયુ સાથે ખોટો વ્યવહાર થયો. મહાગઠબંધનની નવી સરકારમાં મંત્રી પરિષદના ગઠન બાદ કરવામાં આવશે અને રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારના અનેક સદસ્યો હાજર રહ્યા હતા. પૂર્વ સીએમ રાબડી દેવી, તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવના પત્ની સહિત આરજેડીના અનેક મોટા નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ બિહારની રાજધાની પટનામાં નીતિશ કુમાર અને જેડીયુની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યા. ભાજપના નેતાઓએ નીતિશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. નીતિશ કુમારે ભાજપ સાથેનું જોડાણ તોડી મહાગઠબંધન સાથે મળી સરકાર રચતા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે કહ્યું કે રાષ્ટ્રીય જનતા દળ સાથેનું તેમનું નવું જોડાણ બિહારને ફરી એકવાર અરાજકતા અને ભ્રષ્ટાચાર તરફ ધકેલી દેશે. બિહારની જનતા તેમને ઓળખી ગઈ છે, તે જ તેમને પાઠ ભણાવશે. બિહારમાં નીતિશ કુમારના પક્ષ પલટા મુદ્દે તેમના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે મહત્વનું નિવેદન આપ્યું. પ્રશાંત કિશોરે કહ્યું કે નીતિશ કુમારે 10 વર્ષમાં છઠ્ઠો પ્રયોગ કર્યો છે. આનાથી તેમની રાજકીય સ્થિતિ પર પણ અસર પડશે. કોઈપણ ગઠબંધનમાં નીતિશ કુમારનું જ સીએમ બની રહેવું આ શક્યતાની વાત છે. બિહારની બહાર તેમના આ પગલાંને લઈને કોઈ વધારે અસર જોવા મળી શકે નહીં. 2015 અને હવેના મહાગઠબંધનમાં ફરક છે. તેઓ કોઈ રાષ્ટ્રીય રણનીતિકાર બની અને કામ કરી રહ્યા હોય અને તેનું કેન્દ્ર બિહાર હોય તેવું કંઈ લાગી રહ્યું નથી. ઉત્તર પ્રદેશ સરકારે વર્ષ 2017માં સીએમ યોગી આદિત્યનાથ સામેનો 22 વર્ષ જૂનો કેસ પાછો ખેંચી લીધો છે. આ કેસ 27 મે 1995 રોજ ગોરખપુરના પીપીગંજ પોલીસ સ્ટેશનમાં વર્તમાન સીએમ યોગી આદિત્યનાથ, વર્તમાન કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લા સહિત 13 લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ નોંધવામાં આવ્યો હતો. યુપી સરકારમાં આવા ઘણા મંત્રીઓ છે જેમની વિરુદ્ધ આવા કેસ નોંધાયેલા છે. તેથી ઉત્તર પ્રદેશની યોગી સરકાર હવે તેના મંત્રીઓ અને ધારાસભ્યો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચશે. આમ આદમી પાર્ટીએ દિલ્હી કોર્પોરેશનમાં રૂપિયા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા લગાવેલા આક્ષેપ પ્રમાણે એમસીડીમાં ભાજપના નેતાઓની મિલીભગતના કારણે ટોલ ટેક્સમાં ભારે મોટું કૌભાંડ થયું છે. મનીષ સિસોદિયા અંગે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાને પત્ર લખ્યો. તેમના કહેવા પ્રમાણે દિલ્હીમાં દરરોજ 10 લાખ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી થાય છે અને તેમના પાસેથી પૈસા લેવામાં આવે છે, પરંતુ તે પૈસા એમસીડીને નથી મળી રહ્યા. આ ઉપરાંત સિસોદિયાએ 1200 કરોડવાળું લાયસન્સ 786 કરોડમાં આપવાનો પણ આરોપ લગાવ્યો. વડાપ્રધાન મોદીએ બુધવારે પાનીપતમાં 909 કરોડ રૂપિયાના ખર્ચે 35 એકરમાં બનેલા સેકન્ડ જનરેશનના ઇથેનોલ પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું, જે બાદ તેમણે કાળા કપડાં પહેરીને સરકારનો વિરોધ કરવા મુદ્દે વિપક્ષને ઘેરી. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં અમુક લોકો છે જે નકારાત્મકતાના ચક્રવાતમાં ફસાયેલા છે, નિરાશામાં ડૂબેલા છે. સરકાર વિરુદ્ધ વારંવાર ખોટું બોલ્યા બાદ જનતા આવા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. આવી હતાશામાં આ લોકો હવે કાળા જાદુ તરફ વળતા જોવા મળી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ મફતની રેવડી આપનારા કલ્ચર વિશે કહ્યું, જો રાજકારણમાં જ સ્વાર્થ હશે તો કોઈ પણ આવીને પેટ્રોલ ડીઝલ પણ મફત આપવાની જાહેરાત કરી શકે છે. આ રીતે આપણા બાળકો પાસેથી તેમનો અધિકાર છીનવાશે, દેશને આત્મનિર્ભર બનવાથી રોકાશે. આવી સ્વાર્થ ભરેલી નીતિઓથી દેશના
ईमानदार टेक्सपेयरनो बोझ पण वधतो रहेशे। પોતાના રાજકીય સ્વાર્થ માટે આવી જાહેરાત કરનાર ક્યારેય નવી ટેકનોલોજીના રોકાણ કરશે નહીં, તેઓ ખેડૂતોને ખોટા વચનો આપશે, પરંતુ ખેડૂતોની આવક વધારવા માટે ઇથેનોલ જેવા પ્લાન્ટ ક્યારેય લગાવશે નહીં। કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરી એક વખત કોરોનાની ઝપટમાં આવી ગયા છે। તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી। પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે તેઓ ફરી સંક્રમિત થયા છે અને તેઓએ જણાવ્યું કે તેઓ ઘરે જ આઇસોલેટ થયા છે અને પ્રોટોકોલનું પાલન કરશે। પ્રિયંકા ગાંધી 2 મહિનામાં બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે। અગાઉ તેઓ 3 જૂનના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે। મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના મામલામાં દેશભરમાં નુપુર શર્મા વિરુદ્ધ નોંધાયેલા તમામ 10 કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે અને દિલ્હી પોલીસ હવે તમામ કેસોની તપાસ કરશે। નુપુર સામે અલગ અલગ રાજ્યોમાં લગભગ 10 FIR નોંધવામાં આવી હતી। નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તેના તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે। સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને બુધવારે ભારતના 49માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। તેઓ વર્તમાન CJI NV રમનાનું સ્થાન લેશે। સત્તાવાર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિએ 27 ઓગસ્ટ 2022થી પ્રભાવી રીતે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશની નિમણૂક કરી છે।